નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ આપના માટે કેવી રીતે રહેવાનો છે ખાસ, અને કેવો રહેવાનો છે આજનો આપનો દિવસનો વર્તારો. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ, કે આજનો દિવસનું પંચાંગ શું કર્યું છે તે જણાવશે આશુતોષજી. જી અવશ્ય. ધ્યાય લક્ષ્મી મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજ હિવામ પૂર્ણચંદ્ર નિભાનનામ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ તો આજે તારીખ થઈ રહી છે 4 ઓગસ્ટ 2024. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરવામાં આવે તો આજે અષાઢ વદ અમાવસ્યા તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ છે સિદ્ધિ યોગ. આજના કરણની વાત કરીએ તો આજે કિંસ્તુગ્ન કરણ બની રહ્યું છે. અને આજના દિવસના રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ બની રહી છે કર્ક. અર્થાત જે બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરીએ. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 13 મિનિટ રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 18 મિનિટે રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે ને. દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરવાના છે શુભાશુભ મુહૂર્તોની, અને શુભાશુભ મુહૂર્તો કયા છે આશુતોષજી તે પણ જણાવશો. જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે સૌથી પહેલાં જાણીએ શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય, જે બપોરે 12 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 12 મિનિટ સુધી રહી છે. આજે વિજય મુહૂર્ત છે, જે બપોરે 2 કલાક ને 57 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 50 મિનિટ સુધી ચાલશે. તો રાહુકાલમ સાંજે 5 કલાક અને 40 મિનિટથી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 18 મિનિટ સુધી ચાલશે. આ ઉપરાંત આજે વિશેષ યોગોની વાત કરું તો આજે રવિવારને પુષ્ય નક્ષત્ર રવિ પુષ્ય યોગ બની રહ્યો છે. અને આજે દર્શ અમાવસ્યા, આજે દર્શ અમાવસ્યા છે. તો સાથે આજે દિવાશો અષાઢ વદ અમાસને વર્ષની અંદર દિવાશાનું વ્રત માનવામાં આવે છે. આ દિવસે દીપદાન કરવાનો મહિમા રહેલો છે. અને આજથી જ મહિલાઓ દીર્ઘાયુ પોતાના પતિનું આયુષ્ય થાય એના માટે દશામાનું વ્રત પ્રારંભ કરતી હોય છે, તે આ દિવાસના દિવસથી જ પ્રારંભ થઈ શકે છે. તો આ છે આજના દિવસનું મુહૂર્ત અને શુભાશુભ વિશેષતા. જી બિલકુલ, તો આપણે દિવસનું પંચાંગ જાણી લીધું છે ને. દિવસના પંચાંગ બાદ આપણે જાણી લીધા છે શુભાશુભ મુહૂર્તો વિશે પણ માહિતી મેળવી લીધી, અને હવે આપણે જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે કયા શુભ રંગો આપના રહેવાના છે, અને સાથે કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે વધુ લાભદાયી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું. અને ત્યારબાદ આપણે જાણવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આજના દિવસ માટે, આજના દિવસના જે અંકના જાતકો છે તેમની માટે કેવો લાભદાયી આજનો દિવસ રહેશે તે પણ આપણે માહિતી મેળવવાના છે. અને કાર્યક્રમના અંતમાં એક મહામંત્ર આપણે દરરોજ જાણતા હોઈએ છીએ, અને તે રીતે આજે પણ એક મહામંત્ર જાણીશું કે કયો એ મહામંત્ર છે જેનો જાપ આજે કરવાથી ભગવતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તે પણ આપણે જાણીશું. પરંતુ સૌ પ્રથમ રાશિની શરૂઆત કરીશું અને જાણીએ મેષ રાશિના જાતકોનું રાશિફળ. જે અવશ્ય રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ, જેના વર્ણનાક્ષર બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચે પણ એમાં ફાવટ ન આવે એ પ્રકારના ગ્રહમાન છે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરી શકે એમ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા આજે વધુ મજબૂત થતી જોવા મળશે. તો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો તો તેમાંથી આજે તમને રાહત મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે શાંતિથી દિવસ પસાર કરવા માટે સલાહ આપવામાં આવે છે. એકંદરે જોયું તો દિવસ તમારા માટે થોડો ઉતાર ચડાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું આજના દિવસના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને લાભપ્રદ બનાવી શકે. જાણીએ આજના દિવસના વિશેષ ઉપાયની. મેષ રાશિના જાતકોએ આજે ચંદનનું તિલક કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે. આપની મનોકામના આજે પરિપૂર્ણ થઈ શકે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને. મેષ બાદ હવે વાત કરવાના છે વૃષભ રાશિની.
કે વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આપના માટે વધુ લાભપ્રદ સાબિત થશે તે જાણીએ. જી અવશ્ય, વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષર બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે માન સન્માન વધે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે એ પ્રકારની ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. નોકરિયાત લોકો તેમના કાર્યસ્થળમાં થોડોક ફેરફાર કરી શકે જેથી લાભ અવશ્ય મળશે. આજે નવા વ્યવસાયની તક તમને મળે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. આજે કોઈ ખોવાયેલી વસ્તુ તમને પરત મળવાના યોગો બની રહ્યા છે. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ તો પાછી મળે એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ રહેશે. વાત કરીશું આજના આપના માટેના વિશેષ શુભ રંગની. તો આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે ક્રીમ. આજે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ તમારા માટે મંગળકારી નીવડશે. વાત કરીએ શુભ ઉપાય. આજે તમારા માટે ઉપાય સારો સાબિત થશે પર્યાવરણનું જતન કરવું. આજે પ્રકૃતિનું જતન કરવું તમારા માટે શુભ અને મંગળકારી સાબિત રહેશે. જી બિલકુલ, પર્યાવરણનું જતન કરવું શુભદાયી વૃષભ રાશિના જાતકો માટે રહેવાનું છે. ત્યારે હવે વાત મિથુન રાશિની કરીશું, જે રાશિચક્રની ત્રીજા ક્રમાંકમાં આવતી રાશિ છે. અને મિથુન રાશિના જાતકો માટે વિશેષ કરીને કેવો દિવસ પસાર થવાનો છે, કઈ બાબતો આજે સાચવવા જેવી છે અને આજે શેમાં લાભ થવાનો છે તે પણ જાણી લઈએ. જી અવશ્ય, મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં આજે સંતુલન જાળવવામાં તમે સફળ રહી શકો એમ છો. આજે વેપારીઓને લાભ થતો જોવા મળી રહ્યો છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં આજે વધુ સારી અને વધુ મજબૂત થતી જોવા મળશે. આજે ખર્ચ વધે એવી પણ સંભાવનાઓ બની રહી છે. આજે આરોગ્ય બાબતે ચિંતા વધે એવા પણ ગ્રહમાન છે. આરોગ્યની આજે તકેદારી રાખવાની આવશ્યકતા બની રહી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો બની રહેશે. વાત કરીશું આજના આપના માટેના વિશેષ શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે લીંબુ પીળો રંગ. આ રંગનો પ્રયોગ તમારા માટે હિતાવ રહેશે. જાણીએ કયો ઉપાય કરવો. આજે દત્ત બાવનીનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણ્યું ને સાથે પણ જાણી લીધું છે આપણે કયો શુભ રંગ છે. સાથે હવે એ જ પ્રમાણે આપણે વાત કરવાના છે કર્ક રાશિના જાતકોની, કે કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ રહેવાનો છે, કયો શુભ રંગ છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે. જી અવશ્ય, કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષર બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ આજે બગડી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ પણ મળી શકે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ આજે બનશે. આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો રહી શકે એમ છે, જેના કારણે પરિવારના સભ્યો તમારાથી થોડાક નાખુશ રહે એ પ્રકારની ગ્રહસ્થિતિ બનશે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લઈ શકો એ પ્રકારના પણ શુભ યોગો જોવા મળી રહ્યા છે. આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ પણ થશે. તો એકંદરે જોઈએ તો આજના દિવસમાં ઉતાર ચઢાવ બે પ્રકારનું જ વાતાવરણ બની રહેશે. વાત કરીશું આજના દિવસના આપના માટેના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે ગુલાબી. આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે. તો જાણીએ કયો ઉપાય કરવો આપના માટે શુભ રહેશે. આજે દૂધથી ચંદ્રદેવને સાયંકાલે અર્ઘ્ય અર્પણ કરવો શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને કર્ક બાદ હવે વાત આપણે સિંહ રાશિની કરીશું. આશુતોષી, સિંહ રાશિના જાતકો માટે આજે કેવા યોગ છે તે જણાવશો. જે અવશ્ય, સિંહ રાશિ એ રાશિચક્રની પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બનશે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવવાવાળો સાબિત થશે. વિદ્યાર્થીઓએ સફળતા માટે અભ્યાસમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવાની આજે જરૂરિયાત રહેશે. તમારા ધંધામાં અટવાયેલા નાણાં આજે તમને પરત મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા ઘણા બધા પેન્ડિંગ કામ આજે પરિપૂર્ણ થાય એવી ગ્રહસ્થિતિ આજે જોવા મળી રહી છે. તો મહેનતમાં પાછા ન પડતા આજે આપનું મન ખુશ રહેશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે શુભ છે, મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ શુભ રંગની. આજે ભગવો રંગ તમારા માટે શુભ રહેશે. જો આ રંગનો પ્રયોગ કરો છો દિવસ વધારે શુભ અને વધારે મંગલકારી બનશે. કયો ઉપાય કરવો જોઈએ? તો
તો આજે સૂર્યનારાયણને એટલે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, આ તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ ને સિંહ બાદ હવે વાત કરવાના છે કન્યા રાશિની, કે કન્યા રાશિના જાતકો માટે આજે કેવા યોગ છે અને સાથે કયા ઉપાય આપના માટે વધુ લાભપ્રદ સાબિત થશે તે જાણીશું. જી અવશ્ય, કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત ઘરમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. ઘરથી દૂર કામ કરતા લોકો માટે આજે તેમના પરિવારની મુલાકાત થાય કે પરિવાર સાથે વાત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળે એ પ્રકારની ગ્રહસ્થિતિ છે. આજે વ્યાપારમાં સફળતા મળતી જોવા મળશે. તો સાથે આજે મૂડીરોકાણ કરતા પહેલા વિચારવાની જરૂર છે કે યોગ્ય જગ્યાએ રોકાણ થઈ રહ્યું છે કેમ. આજે વિચાર કરીને જ મૂડીરોકાણ કરવું તમારા માટે શુભ રહેશે અને સલાહભર્યું પણ છે. વાત કરીશું આજના દિવસના તમારા માટેના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે પોપટી. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગલકારી બનાવશે. તો જાણીએ કયો ઉપાય કરવો લાભકારી નીવડશે. તો આજે ગાયને ઘાસ પધરાવવું તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આપણે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ આપણે જોવાના છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ અને સાથે જ મહામંત્ર પણ જાણવાના છે કાર્યક્રમના અંતમાં. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. હાર સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે વોટ્સ યોર રાશિમાં. અને હવે આપણે જાણવાના છે તુલા રાશિ વિશે કે તુલા રાશિના જાતકો માટે કેવા યોગ બની રહ્યા છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી જણાવશું તુલા રાશિના જાતકો માટે આજે કેવા યોગ છે અને કઈ રીતે તેમનો દિવસ ખાસ બની રહ્યો છે. અવશ્ય, તુલા રાશિ એ રાશિચક્રની સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડું મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો જોવા મળશે. આજે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ એ તમારા માટે સલાહભર્યું છે. આજે તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે અને લેવી તમારા માટે લાભપ્રદ સાબિત થશે. આજે તમે તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મેળવશો જે તમારા માટે લાભકારી નીવડશે. આજે મહેનતના અંતે શાંતિનો અનુભવ થશે. તો એકંદરે જોઈએ તો તમારા માટે દિવસ આજે શુભ છે, મંગલપ્રદ છે. વાત કરીએ કયો રંગ તમારા માટે શુભ રહેશે. તો આજે તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગલપ્રદ બનાવશે. જાણીએ કયો ઉપાય કરવો. તો આજે તુલા રાશિના જાતકોએ અત્તરવાળા જળથી સ્નાન કરવું. સુગંધિત જળથી સ્નાન કરવાથી આજનો દિવસ તમારા માટે મંગલકારી બની જશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, સાથે કયો શુભ રંગ છે કે જેનો આપ ઉપયોગ કરશો દિવસ દરમિયાન તો આપને વધુ લાભ અપાવશે તે જાણીએ. જી અવશ્ય, વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે એવા ગ્રહમાન છે. આજે કાર્યસ્થળ પર તમને સારી સફળતા મળવાને પાત્ર જોવા મળી રહી છે. તો સાથે સાથે કલા સંગીતના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને આજે કોઈ સારી તક મળી શકે એમ છે. સારી સફળતાની તક આજે મળે એ ચૂકતા નહીં. આજે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ ચાલતો વિવાદ હોય તો એનો અંત આવશે. અને સાથે વાત કરીએ તો આજે તમારા સ્વભાવમાં થોડી સૌમ્યતા રાખવાની જરૂર રહેશે જેથી આજનો દિવસ આપના માટે વધારે શુભ અને મંગલકારી બની શકે. વાત કરીએ આજના દિવસના આપના માટેના શુભ રંગની. તો આજે તમારા માટે શુભ રંગ સાબિત થશે મરૂન. આજે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ તમારા દિવસને શુભ અને મંગલપ્રદ બનાવશે. વાત કરીએ ઉપાયની. આજે તમારા માટે શુભ ઉપાય જોવા મળી રહ્યો છે દેવ દર્શન કરવા.
કોઈ પણ દેવાલયમાં જઈ આજે દર્શન કરવા તમારા માટે શુભ અને મંગલકારી રહેશે. જી બિલકુલ ચોક્કસથી, અને આપ જો આ ઉપાય કરશો તો આજના દિવસ માટે આપને વધુ લાભદાયી રહેવાનો છે. તો સાથે હવે વાત કરીશું ધનરાશિ વિશે. ધનરાશિના જાતકોનો આજે દિવસ કેવો રહી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી મેળવીએ. અવશ્ય. ધનરાશિ, રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન પ્રસન્ન કે પ્રફુલ્લિત બની રહેશે. આજે તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી શકે એમ છે. આજે વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે ભૂતકાળની ભૂલના કારણે થોડી પીડા સંભવી શકે છે, કંઈક તકલીફ આજે સંભવી શકે. આજે વધારે વિચારવામાં સમય ન બગાડવો જોઈએ, તકનો લાભ લઈ લેવો તમારા માટે શુભ સાબિત થશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીશું આજના દિવસના આપના માટેના શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે ઘેરો પીળો રંગ, તમારા માટે શુભ અને મંગલપ્રદ છે. તો કયો ઉપાય કરવો? આજે અન્નદાનની સેવા કરવી તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહી છે. સામર્થ્યવાને આ સેવા અવશ્ય કરી પુણ્યનો લાભ લેવો જોઈએ. જી બિલકુલ, ધનરાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે. વાત હવે કરવાના છે મકર રાશિની, કે જે મકર રાશિ રાશિચક્રની દસમા ક્રમાંકની રાશિ, અને મકર રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે તે જાણીશું. જી અવશ્ય, મકર રાશિ રાશિચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું ટાળવું જોઈએ, એટલે આજે શરૂઆત ન કરવું. નોકરિયાત લોકોને અડચણો બાદ કાર્યમાં સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે. આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, આજે ઉદર વિકાર થઈ શકે. આજે તમારે બિલકુલ બેદરકાર ન રહેવું જોઈએ, ન તમારા આરોગ્ય પ્રત્યે, ન તમારા કાર્ય પ્રત્યે. આજે બેદરકારી બિલકુલ ન દાખવી તમારા માટે હિતાવહ રહેશે. આજે વડીલોનો સાથ અને સહકાર તમને મળી રહેશે, એકંદરે દિવસ તમારા માટે શુભ રહેશે. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. તો કયો ઉપાય કરવો? આજે માતાજીના પ્રસાદનું વિતરણ કરવું, અર્થાત ભગવતીને પહેલાં પ્રસાદ અર્પણ કરવો અને ત્યારબાદ એનું વિતરણ કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે. જી તો મકર રાશિના જાતકોનું રાશિફળ હતું, આપણે જાણી લીધું છે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જણાવી દીધું છે આશુતોષજી. અને હવે વાત કુંભ રાશિની કરીશું, કે કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાનના કેવા યોગ છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી અવશ્ય, કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને ષ. આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે આળસ છોડીને કામ કરવું તમારા માટે આવશ્યક બની રહેશે. આજે સફળતા મળશે. આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તમારા માટે લાભપ્રદ જોવા મળી રહ્યું છે. ઉતાવળિયા નિર્ણયથી આજે બચવું તમારા માટે સલાહભર્યું છે. આજે પ્રણય પ્રસંગોમાં વિકાસ થાય એકંદરે જોઈએ તો તમારો દિવસ આજે શુભ જોવા મળી રહ્યો છે. વાત કરીશું શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે. તો જાણીએ કયો ઉપાય કરવો શુભ રહેશે. આજે તમારા માટે પ્રાણાયામ કરવા શુભ અને મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ, આ કુંભ રાશિના જાતકોનું રાશિફળ હતું કે જે આપણે જાણ્યું છે. અને કુંભ બાદ હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ કે જે મીન રાશિ છે, અને મીન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે તે જણાવશો. જી અવશ્ય, મીન રાશિ રાશિચક્રની આ 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આર્થિક બાબતે આજનો દિવસ ઉતાર ચડાવવાળો બની રહેશે. આજે તમારે નાણાકીય વ્યવહારમાં સાવધાની કે સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે. આજે વિદ્યાર્થીઓ માટે સમય સારો સાબિત રહેશે, તો સ્પર્ધાઓમાં સફળતા મળે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે નાના વેપારીઓ થોડા ચિંતિત દેખાશે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે આજે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીશું શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા દિવસે શુભ અને મંગલકારી બનાવી શકે.
તો વાત કરીએ શુભ ઉપાયની. આજે તમારા માટે શુભ ઉપાય રહેશે ગાયની સેવા કરવી. આજે ગાયની સેવા કરી તમારા માટે શુભ અને મંગળકારી સાબિત થશે. જી બિલકુલ, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને, બારે બાર રાશિના જાતકોનું રાશિફળની સાથે સાથે આપણે કયા શુભ રંગ રહેવાના છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રાશિ પ્રમાણે રહેવાના છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. મહામંત્ર પણ આપણે જાણવાના છે, પરંતુ તે પહેલાં અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે જાતકોનો દિવસ કેવો રહેવાનો છે તે આશુતોષજી જણાવશો. જી અવશ્ય, આજે 4 તારીખ એટલે મૂલાંક 4, જેની જન્મ તારીખ 4 છે અથવા જેની જન્મ તારીખ 13 છે કે જેની જન્મ તારીખ 22 છે, આવા લોકો કે જેને મૂલાંક થાય છે 4, આજે દિવસનો અંક 4 એટલે આજના દિવસે 4 મૂલાંકવાળાઓને વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે, તો સાથે આજે ભાગ્યાંક 2 બની રહ્યો છે એટલે આ બંને કે જેની જન્મ તારીખનો સરવાળો 2, ભાગ્યાંક 2 અથવા તો મૂલાંક 2 કે 4 થતો હોય એવા લોકોને આજે દરેક ક્ષેત્રમાં લાભ મળી શકે છે. અટકેલા કાર્યો આજે પાર પડી શકે છે. તમારી મનની જે ચિંતાઓ છે એમાંથી મુક્તિ મળી શકે, તો ક્યાંક જે અડચણો હતી એ દૂર થતી જોવા મળી શકે. આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થઈ શકે. જી બિલકુલ, આપણે જાણી લીધું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ આજના તારીખ પ્રમાણે જાતકોનો કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી. અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. આજે વિશેષ કરીને રવિવાર છે, રવિવારે અનેક મા ભગવતીની પણ આરાધના કરવાનો દિવસ ગણાય છે, તો આજના દિવસની શું વિશેષતાને સાથે કહો એ મહામંત્ર છે. જો આજના દિવસની વિશેષતાની વાત કરીએ તો આજે બહુ મોટી વિશેષતા છે, આજે દિવાસો છે, તો આજે પિતૃઓના ઉદ્ધારથે દીપદાન કરવું શુભ સાબિત થઈ શકે. આજે કહેવાય છે કે મા દશામાના વ્રતનો પ્રારંભ પણ થશે, તો એ રીતે પણ આજનો દિવસ ઉત્તમ ગણાય. શાસ્ત્રોમાં દિવાસાના દિવસનું ખૂબ મહત્ત્વ છે અને રવિવાર ભગવતીની આરાધનામાં સર્વશ્રેષ્ઠ વાર કયો છે. આજે મહાકાલીની આરાધના કરવી મંગલકારી સાબિત થઈ શકે. તો આજના મહામંત્રની જો વાત કરીએ તો આજે મહાકાલીનો આ વિશેષ મંત્રનો જપ તમારા માટે મંગલકારી નીવડશે. શક્ય હોય તો માતાજીના મંદિરમાં માતાજીને સન્મુખ બેસી જાપ કરવો અથવા ઘરે પૂર્વ દિશા તરફ મુખ રાખી જાપ કરવો મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ ક્રીમ કાલિકાયૈ નમઃ. આ મંત્રનો જપ તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, તો દિવસનો આજનો શું મહામંત્ર છે અને કયા મંત્રના જાપ થકી આજે વિશેષ ભગવતીની કૃપા પ્રાપ્ત કરશો તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને તમામ જે માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી જ લીધી છે. સાથે આપ પણ આશુતોષજીને જો કંઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તેમનો પણ આપ સીધો સંપર્ક કરી શકો છો, જ્યાં આપને ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર અત્યારે જોવા મળશે ને આપ તેમનો સીધો સંપર્ક કરીને જે પણ આપની દુવિધા હોય, જે પણ કંઈ જાણવા માંગતા હોય કુંડલીના દોષ નિવારણ માટે પણ, તો આપ તેમને પૂછી શકો છો. આશા છે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે દરરોજ નિત્યક્રમ અનુસાર મળતા રહીશું આપનો આ વિશેષ કાર્યક્રમ વોટ્સઅપ રાશિની અંદર. પરંતુ હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.